લોકડાઉનમાં હાલાકીનો ભોગ બનનાર રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગ માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે આજે વડોદરા શહેર કોંગ્રેસે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી નિવાસી અધિક કલેક્ટરને રજૂઆત કરી હતી। કોરોનાની મહામારીને લઈ સમગ્ર દેશ સહિત રાજ્યની ગંભીર પરિસ્થિતિ થઈ જવા પામી છે। રાજ્ય અને શહેરોમાં કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યા છે તો બીજી તરફ 50 દિવસથી સંપૂર્ણ લોકડાઉનના કારણે રાજ્યનો ખૂબ જ મોટો વર્ગ આર્થિક હાલાકી ભોગી રહ્યો છે। કામધંધા રોજગાર પડી ભાંગતા લાખો લોકો ભૂખમરા અને માનસિક બીમારીનો સામનો કરી રહ્યા છે ત્યારે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગની પરિસ્થિતિ તરફ ધ્યાન આપી રાજ્ય સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રશાંત પટેલ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર ડીઆર પટેલને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। આજે કલેક્ટરશ્રીના માધ્યમથી અમે બે વાત રજૂઆત કરવા હતા। એક વાત એવી છે કે છેલ્લા 5-6 દિવસથી અમે જે લિસ્ટ આપ્યું હતું જે લોકો વતનમાં જવા માગતા હોય એવા 3000 લોકોનું લિસ્ટ આપ્યું હતું। હવે એ લોકોના 100-200 જણના નામ આવે છે લોકોના, અને ત્યારબાદ જે લોકો લિસ્ટમાં નહોતા એ લોકો પહેલાં જતા રહે છે। એટલે વાત એવી છે કે જે લોકો ચાલતા ચાલતા આવે છે એને વ્યવસ્થા જે લોકોએ પહેલું ફોર્મ ભર્યું છે એને જવા દેવા જોઈએ। એટલે અમે ટ્રેનની માગણી કરી છે કે અમે ટ્રેનના પૈસા ભરવા દે છે, અમને એક ટ્રેન આપો જેથી અમારી પાસે જે ફોર્મ છે એટલીસ્ટ એ લોકો પોતાના વતન જઈ શકે। બીજી રજૂઆત એ કરવા આવ્યા છે કે વડોદરા શહેરમાં છેલ્લા 45 દિવસની ઉપર લોકડાઉન છે, રોજ કમાઈ રોજ ખાનારા લારી ગલ્લા અને રિક્ષા ચાલકોની પરિસ્થિતિ એટલી ગંભીર થતી જાય છે કે એ લોકોને ઘર કઈ રીતે ચલાવવું એક મોટી સમસ્યા થઈ ગઈ છે। એટલે કલેક્ટરના માધ્યમથી અમે મુખ્યમંત્રીશ્રીને એક આવેદનપત્ર આપીએ છીએ કે જે આ લોકોને માટે એક રાહત પેકેજ જાહેર કરો, કારણ કે એવા પણ કિસ્સા આવ્યા છે આત્મહત્યાના। એટલે લોકડાઉનથી અને કોરોના વાયરસથી તો બચીશું, પણ આર્થિક જે બીમારી ઘૂસી રહી છે એનથી આપણે કઈ રીતે બચીશું? એટલે સરકારને અપીલ કરી છે કે આ લોકો માટે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ। આજે અમારા બે આવેદનપત્ર છે। એક આવેદનપત્ર એ છે કે સરકારે લોકડાઉન કર્યું વગર જાણે વગર સમજે, કોરોના પ્રસરી જશે, પણ કોરોના તો 40 દિવસ પછી બી પ્રસરી રહ્યો છે। આ લોકડાઉનના લીધે જે મજદૂર શ્રમિક વર્ગ હતો, જે નાના વેપારીઓ હતા, લારી ગલ્લાવાળા બધા જે લોકો છે તે, એમને ના તો અનાજ આપ્યું, પહેલાં 12 દિવસ તો BPL કાર્ડવાળાને આપવાની વાત કરી જાહેર, 12 દિવસ પછી આપ્યું ત્યારે ભૂખે મરી ગયા, પછી BPL કાર્ડ, પછી APL, પછી BPL APL 2 નહીં આપવાનું, આ બધા જે નાટકો સરકારે કર્યા છે એ નાટકના લીધે લોકો ભિખારી થઈ ગયા છે। ઇજ્જતની જિંદગી જીનારો મજૂર વર્ગ લાઇનમાં અનાજ લેવા માટે ભિખારીની માફક ઊભો થઈ ગયો, આ સરકારની મહેરબાની છે। જ્યારે સરકારે આવું કર્યું હોય ત્યારે સરકારે એમના ધંધા રોજગાર માટે, એમના જીવન નિર્વાહ માટે, એ જીવી શકે એના માટે એમને એક પેકેજ જાહેર કર્યો, કારણ કે એ આમનું આખું અર્થતંત્ર એટલે એમનું આખું બજેટ ખોરવાઈ ગયું છે, રોડ પર આવી ગયા છે, એમની પાસે નથી સાધન, નથી કશું, આજે પણ ધંધો કરવા માટે લોકડાઉન છે। એટલે એ લોકો માટે એક પેકેજ જાહેર કરો, સરકારને પાસે અમારી નમ્ર વિનંતી છે, અને એમનો જીવન સ્તર ઊંચો થાય એના માટે તમારા પ્રયત્ન કરો। બીજી અમારી જે આવેદનપત્ર હતું કે આ દેશની 40-45 દિવસ પછી લોકોની પાસે કશું નહીં રહ્યું અને સરકાર કશું આપે બી નહીં, બહાર નીકળે તો દંડા મારે એવા સમયે લોકો 600-700-700 કિલોમીટર પગપાળા જવા લાગ્યા, ગર્ભવતી મહિલાઓ પણ સાથે જવા લાગી, નાના બાળકો બી જવા લાગ્યા આ તાપની અંદર। આ સરકાર નથી, આ ડિક્ટેટરશિપ ચાલી રહી છે, ગરીબ વર્ગને મારવાવાળી સરકાર છે, ચોખ્ખું મારું આક્ષેપ છે। એ સરકાર એમના માટે જવા માટેની વ્યવસ્થા નહીં, એ કંગાલ થયેલા માણસ પાસે બી પૈસા માંગી રહી છે, જ્યારે પોતાનું ઝાંઝરી વેચે, કોઈ પોતાના બર્તન વેચે, એવી પરિસ્થિતિનું જ્યારે સર્જન થયું હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીએ નિર્ધાર કર્યો છે કે આવા જે મજદૂરો છે, એવા જો શ્રમિકો છે જેમની પાસે વતન જવા માટે પૈસા નથી, એના પૈસા કોંગ્રેસ પાર્ટી આપશે, પણ એમને વતન સારી રીતે જઈ શકે એવી વ્યવસ્થા કરી આપવાની।